આપણે ધોરણ 12 વિષય 51 ચેપ્ટર નંબર 3 પાગડીના મૂલ્યાંકન એની અંદર આપણે આગળ પાગડીના મૂલ્યાંકનની ત્રણ પદ્ધતિઓ જોઈ, સાદી સરેરાશ, પારિભાષિક સરેરાશ અને અચિત નફા. હવે આપણે રીત નંબર 4 શીખવાની છે, નફાના મૂલ્યકરણની. તો આ પદ્ધતિની અંદર સાદી સરેરાશના નફાના વલણને ધ્યાનમાં લેવાતો નથી. સાદી સરેરાશ નફો હોય એમાં નફો વધઘટ થતો હોય તો પણ આપણે એનો દાખલો ગણી શકીએ છીએ, નફાના વલણને એમાં ધ્યાનમાં લેતા નથી. જ્યારે પારિત સરેરાશ પદ્ધતિમાં રોકાયેલ મૂડી ધ્યાનમાં લેવાતી નથી, નફાના વલણને ધ્યાનમાં લઈએ છીએ કે નફો સતત કાં તો વધતો હોય કાં તો ઘટતો હોય તો જ પારિત સરેરાશ પદ્ધતિ આપણે દાખલો ગણી. પણ રોકાયેલી મૂડી છે એમાં ધ્યાનમાં લેતા નથી. એ આ મર્યાદાને દૂર કરવા માટે કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે કે મૂડીકૃત કરવાની પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો હવે સરેરાશ સપાટી મૂડીકૃત કરવાની પદ્ધતિ ત્રણ બાબતો ઉપર આધાર રાખે છે. કેટલી બાબતો ઉપર આધાર રાખે છે? ત્રણ બાબતો. સૌ પ્રથમ સાચું કે બારીક સરેરાશ દ્વારા ધંધાનો સરેરાશ નફો શોધવામાં આવે છે. જો સરેરાશ નફો કેવી રીતના શોધાય એ તો આપણે આગળ શીખી ગયા કા. જો નફામાં વધઘટ થતી હોય તો સાચી સરેરાશ મુજબ કુલ નફો છે એમાં 200 સૂત્ર મૂકીને સરેરાશ નફો શોધવાનો. નફો સતત વધતો હોય અને કાં તો ઘટતો હોય ભારિત સરેરાશ મુજબ નફાની ગણતરી કરવાની થશે. એનું કોષ્ટક બનાવી અને ભારિત સરેરાશ નું સૂત્ર ઉપર કુલ ભારિત નફો છે એમાં કુલ ભાર. એટલે સૌ પ્રથમ કાં તો સાદી સરેરાશ મુજબ અને કાં તો ભારિત સરેરાશ મુજબ નફાની શોધ નફો શોધવામાં આવશે સરેરાશ. પછી આ સરેરાશ નફામાં ધંધાના અપેક્ષિત વળતરના દરના ધોરણે તેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે તેને મૂડીકૃત નફો કહેવાય. કે જે આપણે સરેરાશ નફો બોલ્યો હશે કાં તો સાદી સરેરાશ મુજબ અને કાં તો ભારિત સરેરાશ મુજબ આ નફાને અપેક્ષિત વળતરના દરના ધોરણે કેવી કઈ કિંમત ગોઠવામાં આવશે? મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે. કેવો નફો કહેવાય? મૂડીકૃત. એટલે ત્યાર પછી મૂડીકૃત નફો ગોઠવાય અને આ મૂડીકૃત નફાને ધંધામાં રોકાયેલી મૂડી સાથે શું કરશું? સરખામણી કરશું. એને જે સરખાવવામાં આવશે સરખાવશું એટલે મૂડીકૃત નફાની રકમ ધંધામાં રોકાયેલી મૂડી કરતા જો વધારે હશે તો એ તફાવતની રકમ શું કહેવાય? પાગડી તરીકે ઓળખવામાં આવે. એના સ્ટેપ છે આજે આપણે લેખા ને બધું સ્ટેપ ને લખી નાખ્યા સૂત્ર. સૌથી પહેલા રોકાયેલી મૂડી ગોઠવાય, કુલ મિલકતો માઇનસ કુલ દેવા આ ગોતી લીધા, આ ગોતી લે. ત્યાર પછી શું ગોતવાનો? સરેરાશ નફો. સરેરાશ નફો કાં તો સાદી સરેરાશ અને કાં તો ભારી સરેરાશ એ આપણે જે પ્રકારની રકમ આપણને આપેલી હશે એને આધારે આ ગોતી લીધા. પછી મૂડીકૃત નફો ગોતવાનો. સરેરાશ નફો છે એમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા 100. ત્યાં કીધું એ પ્રમાણે સરેરાશ નફાના ધંધાના અપેક્ષિત વળતરના દરના ધોરણેની મૂડીકૃત કિંમત નક્કી કરવામાં આવે છે. મૂડીકૃત કિંમત નક્કી કરવાના આને આધારે, આ સૂત્રને આધારે મૂડીકૃત કિંમત. પછી પાકડી સાથે સરખાવવામાં, મૂડીકૃત નફામાં ધંધામાં રોકાયેલી મૂડી સાથે સરખાવવામાં આવે છે. સરખામણી કરો, સરખામણી કરતા જો મૂડીકૃત કિંમત નફો વધુ હશે ને રોકાયેલી મૂડી ઓછી હશે તો વધારાનો જે નફો છે એ નફાને પાગડી તરીકે ઓળખવામાં આવશે. હવે આપણે આ રીતે દાખલો જોઈએ.
પછી પાઠની મૂકી બાદ નફાને મૂળીકૃત કરવાની કાકો સાદી સરેરાશ અને કાકો ભારી સરેરાશ.
સ્પષ્ટતા કરી કઈ પદ્ધતિ લીધી ભારિત સરેરાશ ભારિત સરેરાશ મુજબ કીધું હોય એટલે પેલા આપણે કોષ્ટક તૈયાર કરવું પડે કોષ્ટકમાં પહેલું સ્ટેપ આવશે વાસ બીજું સ્ટેપ આવશે નફો ત્રીજું સ્ટેપ આવશે ભાર અને ચોથું સ્ટેપ આવશે ભારિત નફો આ ચાર છે વર્ષ આપણને આપ્યા છે 2015-16, 2016-17, 2017-18, 2018-19 પેલા વર્ષનો નફો આપણને આપ્યો છે 70,000 બીજા વર્ષમાં આપ્યો છે 1,20,000 ત્રીજા વર્ષમાં આપ્યો છે 1,50,000 અને ચોથા વર્ષમાં આપણને આપ્યો છે 2,10,000 પછી ભાર આપણને તો ભારમાં આપણને ખ્યાલ છે નજીકના વર્ષને સૌથી વધુ મહત્વ એટલે છેલ્લું વર્ષ હોય એને સૌથી વધુ ભાર આપવાનો આપણે ક્રમ આપી દો 1, 2, 3 અને 4 અને કુલ સરવાળો થાય 4×7=10 પછી ભારિત નફો કેમ બોલતા નફો ગુણ્યા 12 એટલે શું કરવાનો ગુણાકાર કરવાનો 70,000 × 1 એટલે કેટલા આવશે 70,000 ત્યાર પછી 1,20,000 × 2 એટલે કેટલા આવશે 2,40,000 ત્યાર પછી 1,50,000 × 3 29 તારીખે 4,50,000 અને ત્યાર પછી 2,10,000 × 10 8,40,000 8,40,000 હવે આનો કુલ સરવાળો કરવાનો થશે અને કુલ સરવાળો થશે 16,00,000 આનો કારણ કે આપણે કુલ ભારિત નફો કોષ્ટક જોડવું ફરજિયાત છે આપણને આટલી વસ્તુ મળી જાય હવે આપણે સૂત્ર મૂકવાનું છે ભારિત સરેરાશ નાખો ભારિત સરેરાશ નાખો બરાબર કુલ ભારિત નાખો છેદમાં કુલ ભાર તો કુલ ભારિત નફો આપણને કેટલો આવ્યો છે તો કે 16,00,000 છેદમાં કુલ ભાર કેટલો છે 10 તો આનો જવાબ કેટલો આવશે 1,60,000 તો ભારિત સરેરાશ આટલું સાદી સરેરાશમાં ગણવાનું હોય તો ભારિત પર ફેરફાર અહીંયા જ આવશે રોકાયેલી મૂડી પણ આ જ રીતના ફેરફાર અહીંયા વચ્ચે કરવાનું છે તમારે કાં તો સાદી સરેરાશ કાં તો ભારિત સરેરાશ ત્યાર પછીનું સૂત્ર આવે આપણે મૂડીકૃત નફો મૂડીકૃત નફો બરાબર આનું સૂત્ર શું હતું તો કે સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર સરેરાશ નફો છેદમાં અપેક્ષિત વળતરનો દર ગુણ્યા શું તો સરેરાશ નફો આપણે જોઈ તો કેટલો હોય 1,60,000 છેદમાં અપેક્ષિત વળતરનો દર 10% આપણને આપ્યો છે ગુણ્યા 100 કેટલા આવશે 16,00,000 અપેક્ષિત નફો આપણને
અપેક્ષિત નફો મળે તો મૂળભૂત નફો મળી ગયો ભલે છેલ્લું સ્ટેપ આપણું આવશે પાઘડી પાઘડી બરાબર એનું સૂત્ર શું હતું તો કે મૂળભૂત નફો નફો માઇનસ રોકાયેલી મૂડી સરેરાશ મુજબ પદ્ધતિથી દાખલો